विद्यार्थी मित्रों, आ वीडियो नी अंदर आपणे स्वाध्यायनो दाखला नंबर 5.7 जोवाना छे। रकम शुं आपी छे जुओ, 5 किलोग्राम दंडना एक पदार्थ पर परस्पर लंब एवा बे बळ 8 न्यूटन अने 6 न्यूटन लागे छे। तो ते पदार्थना प्रवेगनुं मान अने दिशा शोधो। एटले प्रवेगनुं मान ए शोधवानुं, प्रवेगनी दिशा पण आपणे अहींया शोधवानी छे। हवे जो अहींया आ कोई पदार्थ छे, ध्यान आपजो, एम दंडनो पदार्थ, एना पर बे परस्पर लंब એવા બે બળ લાગે છે। આ બાજુ F1 બળ લાગ્યું, અહીંયા ધારી લો કે F2 બળ લાગ્યું। આમ આ રીતે બે બળ લાગે છે। તો પહેલા એક કામ કરો, આ બંને બળોના કારણે પદાર્થ પર પરિણામી બળ કેટલું લાગે લઈ દો। એટલે પદાર્થ પર લાગતું પરિણામી બળ તમને મળી જાય, અને પરિણામી બળ પરથી તમે પદાર્થનો પ્રવેગ કેટલો છે એ લઈ શકો। બળ પરથી પ્રવેગ ને પ્રવેગ પરથી બળ, F બરાબર MA, ન્યૂટનની ગતિનો બીજો નિયમ, આનો ઉપયોગ કરી શકાય। એટલે પરિણામી બળ કેવી રીતે લાવવાનું? તો જો સમાંતર બાજુ ચતુષ્કોણની રીતનો અહીંયા ઉપયોગ થાય, આની સંલગ્ન બાજુ ઉપર દોરી દો, જો આમ સમાંતર બાજુ ચતુષ્કોણની રીત, બરોબર, આ સંલગ્ન બાજુ અહીંયા દોરી દીધી F1, અને આ સંલગ્ન બાજુ અહીંયા દોરી દો, એ F2, અને પછી આ જો આપ F1 નો પૂછ થયું, પહેલો સદિશ નો પૂછ અને છેલ્લા સદિશ નો શીર્ષ આ જોડી દો, એટલે તમને આ શું આપશે? પરિણામી સદિશ। એટલે કે આ બંનેનો પરિણામી સરવાળાનો પરિણામી સદિશ આપશે। હવે તમારાનું મૂલ્ય શોધવું હોય તો અહીંયા કાટકોણ ત્રિકોણ બને છે, એટલે પાયથાગોરસ પ્રમેયની રીતનો ઉપયોગ થાય। તો અહીં પરિણામી બળ F બરાબર, એટલે કર્ણ બરાબર વર્ગમૂળમાં બે બાજુના વર્ગનો સરવાળો, F1 સ્ક્વેર વત્તા F2 સ્ક્વેર, બરોબર। ચલો તો F બરાબર અંડર રૂટ F1 સ્ક્વેર, F1 એટલે 8, એટલે 8 નો વર્ગ, અને F2 સ્ક્વેર એટલે 6, જો આ રહ્યો એટલે 6 નો વર્ગ। તો F બરાબર, હવે આ તો તમને ખબર જ છે, એક બાજુ 6 હોય ને એક બાજુ 8 હોય તો પરિણામી કર્ણ જે છે એ તમારે 10 થાય, અથવા તો જો 8 નો વર્ગ 64, 6 નો વર્ગ 36, એટલે ટોટલ આ કેટલું મૂલ્ય થાય? 100। F બરાબર વર્ગમૂળમાં 100, એટલે પરિણામે આનો જવાબ આવશે 10 ન્યૂટન। એટલે એમ દંડના પદાર્થ પર લાગતું પરિણામી બળ 10 ન્યૂટન હશે। હવે જો પરિણામી બળ મળ્યું તો તમે આના પરથી પ્રવેગ શોધી શકો। હવે પ્રવેગ A બરાબર F/M, F બરાબર MA, તો A બરાબર F/M, તો F ની કિંમત કેટલી? 10 ન્યૂટન, અને દર કેટલું છે? 5 kg, એટલે 10/5, એટલે 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, આ એમ દર, એટલે 5 કિલોગ્રામ દરના પદાર્થનો પ્રવેગ થયો। હવે આપણે પ્રવેગ સાથે દિશા પણ શોધવાની, જો પ્રવેગ કઈ તરફ હશે, સમજો બળ જે તરફ લાગતું હોય એ જ તરફ પ્રવેગની દિશા હોય। આ પરિણામી પ્રવેગ, પદાર્થના પ્રવેગની દિશા પણ એ જ તરફ હોય, બળની દિશામાં જ પદાર્થનો પ્રવેગ હોય। તો આ દિશા કેવી રીતે શોધી શકાય? દિશા મતલબ ખૂણો, એક્સ અક્ષ સાથે પરિણામી સદિશ કેટલા આ ખૂણે છે એનો મતલબ એવો થાય, આ એક્સ અક્ષ સાથે પરિણામી સદિશ કેટલા ખૂણે છે, એટલે આપણે ખૂણો શોધવાનો, આલ્ફા લખો થીટા લખો કોઈ ફેર ના પડે। તો જો આ પ્રવેગની દિશા એ બળની દિશામાં, એટલે કે પરિણામી પ્રવેગની દિશા પરિણામી બળની દિશામાં હોય ને એક્સ અક્ષ સાથે, એટલે કે તે F1 થી F1 સાથે થીટા ખૂણે છે,
तो टेन थीटा बराबर शू लख जो हम अहीं काटकोण त्रिकोण टेन थीटा बराबर सामे बाजू भाग्या पास बाजू सामे बाजू एफ टू भाग्या पास बाजू एफ वन। चलो हवा आगर टेन थीटा बराबर एफ टू केटला थाय एफ टू बराबर छ एफ वन बराबर आठ छ भाग्या आठ एटले त्रण भाग्या चार एटले के जीरो पॉइंट तो टेन थीटा बराबर जीरो पॉइंट पंचोतेर। हवे आनो तमे नेचरल टेन्जेंट मां किंमत जुओ टेन इनवर्स थीटा बराबर टेन इनवर्स जीरो पॉइंट पंचोतेर। तो जीरो पॉइंट पंचोतेर केटला खूणा माटे मळे नेचरल टेन्जेंट मां ये तमे चेक करो तो ये तमारा आवशे अहींया 37 डिग्री जवाब आवशे। एटले के आ एफ वन साथे अथवा एक्स अक्ष साथे 37 ना खूणे प्रवेग नी दिशा हशे। आ प्रमाणे आ दाखलो गणी शकाय। तो बधाने जय स्वामीनारायण जय श्री कृष्ण जय हिंद।